ચૂંટણી જીત્યા હોય એવું લાગે છે. આજ તો આયણે વરઘોડું મારા ઘરમાં ચમકાયેલું છે. ચોકીયાને ખબર તો નથી પડી જી ને કે મેં સંપલમાં વટાયેલું હતું. અરે મેન માર ડોશીએ બે જણાએ થઈ પંખાના બટન ઉપર વોટ આવ્યું તો મારા બાપની શોગન બસ ખચાક દઈને દબાયું તો. એટલે અમારે તો સંપલ નું નિશાન હતું, પણ તો પંખો ક્યાં નો હતો? હવે પંખો તો હડમતાજી નો હતો. હા, એટલે તો મેં ઈ પંખાનું પોખડું ઓન કરીને વાળી નાખ્યું તું. તમે કદાચ ઉપર જોયું હોય તો અને ડગડગ નો અવાજ આવતો હશે. હવે એટલે અવાજ તો આવતો તો પછે ભોડું મૂન માર ડૂસી બે જણા સંપલ પહેર્યા વગર જતો સંપલ ઉપર વોટ આવ્યું અને બે જણા બે જોડી સંપલ ન્યાથી ઉપાડીને ઘરે લઈને આયા છો. એમને એમ થોડા કઈ તમે જીત્યા છો. કોણ જીત્યું? કોણ જીત્યું એટલે ભોડું તમે તો મજાક કરો છો. તમે જીતો ને? અલ્યા હું તો બહુમતી થી હાર્યો છું. ભૂડા હારી ગયા છો તો પછી આ વરઘોડામાં ચેના બાપની જોન કાઢી છે? અલ્યા આ જોન નથી, આ તો તું જીત્યો તો ને એની ખુશીમાં આયા તા અમે. હું જીત્યો? પણ અલ્યા મેં તો ફોર્મ પાછું ખેંચી લીધું તું. એ તમે પાછું ખેંચતા હતા ને એમાં અડધું અંદર રહી ગયું તું, સમજ્યા? હવે એ તો મશીન માં પ્રોબ્લેમ હશે, મને કોઈ ખબર નથી. હવે મશીન નો નહીં માસીયાઈ, તમારો પ્રોબ્લેમ હતો. તમે હરખું ખેંચ્યું હોત ને તો આખે આખું ખેંચાઈ જોત, પણ હવે તમે જીતી ગયા. અલ્યા ફોડો ફટાકડા ને કરી નાખો તોહાડે તોહાડા. અલ્યા કોઈ ફોડતા નહીં, ઓય ભેહા ભડકાશે મારે. અરે પણ હેમતાજી ખુશીના મોકા ઉપર ફડાચિયા તો ફોડવા પડે ને ભુડુ. હવે ફડાચિયા નથી ફોડવા, ખાલી સસુરિયા કરો. સસુરિયા શું ભુડુ? તમે હેમતાજી અલ્યા તમે ઉભા છો શું ભુડુ? ગોમ વસાથી આપણે હેમતાજી નું વરઘોડું કાઢવાનું છે. નથી ઉપડતી હેઠો પાડે તો આ ઉમરે હાડકાનો ઓપરેશન નથી થતો. હા ઈ વાત હાસી. અલ્યા તમે ગોમ જમાડવાની તૈયારીઓ કરો, ગાયો ઘા. ખર્ચો તું કરીશ. હવે જીત્યા તમે છો, હું શેનો ખર્ચો કરું? આ તો શું થઈ ગયું? જ્યારથી ફોર્મ ભર્યું તું ત્યારથી અત્યારના ખર્ચામાં શેતર ને શેમાળા બધું અડોણું મેલી દીધું છે. હવે એક આ નળિયા વાળું ઘર્યું છે એ તો રેવા દે ભાઈ. પણ અલ્યા કાર્યકર્તાઓને ખુશ તો કરવા પડે ને ભોડું. હવે ચિયા કાર્યકર્તા ની વાત કરે છે? ઈ દાડે પેથાને મેં કીધું તું હેડ મારા ભેગો પ્રચાર માં તો મને કહેશે હવે પીપળામાં શું પ્રચાર કરવા હતા. હવે મારે નિશન જ પીપળું આવ્યું છે તો શું કેરબાનો મારે પ્રચાર કરવો? હવે ઈ તો બિચારો રીહમાં બોલી ગયો હશે. આ તો વરે હું થોડો કઈ રાજી થઈને બોલું છું, રીહમાં જ બોલું છું. કોસ વર મણહોનો કોમ થશે પણ એની પેલા મારા ક્ષેત્ર ને શેમડા છૂટા થશે કઉ છું. આને નહી પોકાય. અલ્યા તું મને એક વાત કે, તું ચાહે પ્રચાર કરવા તો ગયો નથી તો તું જીત્યો કઈ રીતે? અલ્યા એમાં તો એવું થઈ ગયું તું ને કે ચીએ કે વળી હપમાં અફવા ફેલાઈ જીતી હતી કે એમ તો જીતશે ને તો ઘરે ઘરે એક પીપળું તેલનું હાલશે અને આમાં બધા ડખા થઈ ગયા. એક એક પીપળું? પણ આટલો પીપળા તું લાઈશ ચોથી? અલ્યા પીપળા તો ઘણા પડ્યા છે પણ તેલ ચોથી લાવશે એમ કઉ છું. તું તેલ ની વ્યવસ્થા કરાય, હું ખટારાનું સેટિંગ કરું છું. ઘરે ઘરે જઈને પીપળા ઉતારી આવા? આને ખબર નથી કે હું એક એક પીપળું બધાને હાલવાનો છું તો કોઈને ખબર નહી હોય. આ તો ખોટે ખોટું ઉડતું લઈ લીધું. અલ્યા પણ તું તારા ઘરે લઈ જાજે એક પીપળું, બધાને તો મત કે. અરે બા અમને એકાદું ડબલું હાલજો ને તો. અલ્યા કેરબો લેતો હોય 15 લિટર નો તને ભરીને હાલી જો, પણ ગામમાં કોઈને કેતો નહીં. તને તારી બાઈની સોગંદ છે.
અને અમારે શું કરવાનું? પછી તને ખાલી 5 લિટર આલીશ હો તો પછી આખા ગામ માં જઈને કિયા ઉમો તો અલ્યા. પણ મારે 2 લિટર વધે છે. કોજે આવે છે મારા ઘરે મહેમાન, મારા કાકો, મારા મામો, મારે ફુઓય આવે છે ને ફઈએ આવે છે, અને માર ડોશીન મામો હાહરો આબના છે એટલે માર મામો આબના છે. હમજ ઉડા ઈયાને શાક ગારવા પછે તેલ લઈ જોય મારે. હારું તો 100 લિટર હાલ તો બીજું શું ને હાચી હો. હારું લઈ જાજે પણ કોઈ કેતો નહી પાછો. તને તારી બાઈ ની સોગન છે અલ્યા, હરમતા ઉભો રે તને તારા બાપ ની સોગન છે.